સંવત 1882ના ફાગણ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિર આગળ વેદીને વિશે પાટ ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તકને વિશે ગુલાબી રંગનો ફેંટો બાંધ્યો હતો ને તે પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કાનની ઉપર ગુલાબના બે ગુચ્છ ખોસ્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા ને બે ભુજને વિશે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા ને બે હાથને વિશે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે પરમહંસ પ્રત્યે બોલ્યા, જે એક પ્રશ્ન પૂછું છું, જે એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ તે થકી પર વર્તે છે ને મલિન રજ તમ ને મલિન સત્વ તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિશે તો અતિશય પ્રીતિએ યુક્ત વર્તે છે. એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે? એટલે સંત મંડળે તો એમ કહ્યું, જે ભગવાનને વિશે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે અને એક તો મળમૂત્રનો ભર્યો થકો ભગવાનની પૂજા કરે છે, એ બેમાં કયો શ્રેષ્ઠ છે? ત્યારે મુનિમંડળે કહ્યું છે, પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માઇક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે માઇક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિશે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો, તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે? પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે, તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે, માટે જે માઇક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે? જે નિત્ય પ્રલય જે સુષુપ્તિ ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિશે લીન થઈ જાય છે અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે ને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે ને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સૃજાય છે ત્યારે એ ત્રણેયને પોતપોતાની ઉપાધિ વળગે છે અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માઇક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માઇક ઉપાધિ વળગતી નથી અને એ જો કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે. પણ કાળ કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો.
માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે. ઇતિ વચનામૃતમ અમદાવાદનું બીજું થયું.